भारत सरकार द्वारा खेती विधेयक लोकसभा अने राज्यसभा में बहुमती जोरे बिल पसार करवामां आव्यु छे, त्यारे आ बिलनो समग्र देशभर में उग्र विरोध करवामां आवी रह्यो छे। आ बिल खेडूत विरोधी होय बिलमां महामहिम राष्ट्रपति द्वारा पुनः विचारणा करवामां आवे तेवी तीव्र मांग उठवा पामी छे, त्यारे पाटण जिल्ला आम आदमी पार्टी द्वारा पाटण कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं हतुं अने सरकार द्वारा पास करेला खेडूत विरोधी बिलमां पुनः विचार करवा मांग करवामां आवी हती અને કલેક્ટર કચેરી બહાર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જો સરકાર દ્વારા આ બિલમાં પુનઃવિચાર કરવામાં નહીં આવે તો પાટણ કલેક્ટર કચેરી બહાર ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આજ રોજ પાટણ જિલ્લા ખાતે કલેક્ટરશ્રીને આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને સમર્થન આપતા જે દિલ્હી સરકારે જે અત્યારે ખેડૂતો માટે કાળો કાયદો પસાર કર્યો છે તેના વિરુદ્ધે ખેડૂતોને સમર્થન આપતા આમ આદમી પાર્ટી પાટણ જિલ્લાની આમ આદમી પાર્ટીએ ખેડૂતોને સમર્થન આપતા અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે, જેમાં દિલ્હી સરકારે અત્યારે ખેડૂતો માટે કાળો કાયદો પસાર કરેલો છે કે જે કોઈ પણ હવે ખેડૂત કોઈ પણ અમે અહીંયા આવેદન આપેલું છે અને અમે આ આવેદન ગુજરાતના આપણે મુખ્યમંત્રીશ્રીને ત્યાં ઉદ્દેશ્યને આપેલું છે અને જ્યાં સુધી જવાબ નહીં આવે અને જલ્દી જવાબ નહીં આવે તો અમે અહિંસક ઉગ્ર આંદોલન ખેડૂતોને સમર્થન અને તેમને સાથે રાખીને અહીંયા ભૂખ હડતાલમાં કે એવી રીતે અહિંસક આંદોલન પણ જલ્દી કરવાના છે। મેં આ અઠવાડિયામાં જો આ કાયદાનું કોઈ અમલીકરણ નહીં કરવામાં આવે તો અહીંયા અમે ખેડૂતોને સમર્થન અને ખેડૂતોને જોડે લઈને અમે અહીંયા ઉગ્ર આંદોલન